વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આદેશની રીતનો દાખલા નંબર 2 છે તેને લઈએ છે. અહીં આગળ નજર કરીએ, સમીકરણ યુગમાં આપેલું છે તમને s - t = 3 અને s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. ઓકે, સૌથી પહેલા જે આ બીજા નંબરનું સમીકરણ આપેલું એને આપણે લખીએ કે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 ના છેદમાં કઈ નથી, એટલે અહીં આગળ આપણે 1 ધારી લેવાનું છે કે એના છેદમાં કઈ નથી એટલે 1 છે. હવે 3 2 અને 1 1 તો ના ગણીએ તોય ચાલે, 3 ને 2 નો આપણે અહીં આગળ સાઈડ ઉપર લઈ જઈને લસાઅ લેવાનું. 3 ને 2 નો આપણે લસાઅ લઈએ તો પહેલા પહેલો તો 2 નો 3 જોડે ભાગ ના ચાલે એટલે 3 ના 3 જ રહે, આ અહીં આગળ આવશે 1. એવી રીતે અહીંયા 3 રહ્યા, 3 નો ભાગ 3 જોડે જ ચાલે એટલે 3 3 વડે ભગાય એટલે આવે 1 ને 1 ના 1 કન્ટિન્યુ કરવાનો, 2 1 આવી જાય એટલે અહીંયા આગળ તમારું આ પૂરું થાય. 3 ને 2 નો ગુણાકાર કરવાનો એટલે મળે 6. આ 6 એ તમારો લસાઅ છે, લસાઅ એ ધોરણ 7 માં તમે શીખી જ ગયા છો. હવે અહીં આગળ આ સમીકરણની આપણે વાત કરીએ તો અહીં આગળ જે આ લસાઅ આપણને 6 મળ્યો છે, બધાના છેદમાં મારે 6 લાવવાના છે. 3 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. તો અહીં આગળ તમે નજર કરો કે મેં સમછેદી લખ્યું છે એટલે આ 3 ને હું કોના વડે ગુણું તો 6 આવે છેદની અંદર, તો 3 ને મારે 2 વડે ગુણવા પડે એટલે 3 ગુણ્યા 2 કરું તો આ લસાઅ 6 આવશે. એવી રીતે 2 ને કોના જોડે ગુણવા પડે, 6 લાવવા માટે 3 વડે, 2 તારી 6 એટલે 6 આવે. અને આગળ 1 છે તો 1 ને મારે અહીંયા છેદમાં 6 લાવવો હોય તો કેટલા વડે ગુણવા પડે, 6 વડે એટલે 6 એકા 6. હવે આ જે સમછેદીમાં જે આંકડા મળેલા છે, જે કૌંસમાં લખેલા છે, આ સમછેદીવાળા આંકડાને ઉપરના અંશ જોડે ગુણી નાખવાના એટલે એક સમીકરણ રચાશે. 2 ને s જોડે ગુણો એટલે 2s, એ રીતે 3 ને t જોડે ગુણો એટલે વચ્ચે વત્તા છે એટલે વત્તા, 3 ને t જોડે ગુણો એટલે 3t, અને એ રીતે 6 ને 6 જોડે ગુણો તો 6 ગુણ્યા 6 એટલે 36. આને આપી દેવાનું છે સમીકરણ નંબર 1. ઉપર અહીં આગળ જોઈશું તો s - t = 3, તો s - t બરાબર 3, આને આપી દેવાનું સમીકરણ 2. હવે અહીં આગળ નજર કરો કે s - t બરાબર 3 છે, ઓછા t છે એને આપણે જમણી તરફ લઈ જઈએ એટલે વત્તા થઈ જશે, તો s ની કિંમત મળશે આપણને 3 વત્તા t. આ જે કિંમત મળી એને એક બોક્સમાં લખી દેવાનું અને એને સમીકરણ 3 આપી દેવાનું. હવે જે s ની કિંમત મળેલી છે 3 વત્તા t, આ કિંમત છે તેને આપણે સમીકરણ 1 ની અંદર જ્યાં આગળ તમને s દેખાય છે આ s વાળી જગ્યા ઉપર મૂકી દેવાનું છે. સમીકરણ 1 છે એમાં આ રહ્યો s, તો s વાળી જગ્યા ઉપર s ની આપણે કિંમત મૂકશું. તો અહીંયા આગળ લખેલું છે એ પ્રમાણે સમીકરણ 1 માં મૂકતા પહેલા સમીકરણ 1 લખ્યું છે 2s વત્તા 3t બરાબર 36. s ની કિંમત આપણે મૂકવાની છે એટલે s ની જગ્યા પર લખીએ 3 વત્તા t. આ 3t છે એને એવા ને એવા લખવાના, 36 ને પણ એવા ને એવા લખવાના 36. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા 2 વડે આપણે કૌંસનો ગુણાકાર કરવાનો છે. અહીં જરા નજર કરો જમણી તરફ, 2 નો 3 જોડે ગુણાકાર કરીએ આપણે, 2 ગુણ્યા 3 એટલે આવશે 6. એ રીતે 2 નો t જોડે ગુણાકાર કરીએ તો 2t એટલે આવે છે 2t. એ જ પ્રમાણે 3t એવા ને એવા એટલે 3t અને 36 બરાબર 36. તો ફરી એકવાર જુઓ કે 2 ને આખા કૌંસ જોડે ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 3 એટલે આવશે 6. એ રીતે 2 નો t જોડે ગુણાકાર એટલે આવશે 2t વત્તા 3t ઇઝ ઇક્વલ ટુ 36 બરાબર છે. હવે આપણે અહીંયા આગળ જે આંકડો 6 આપેલો છે તે બરાબરની આ તરફ જશે, જમણી તરફ જશે એટલે 36 માંથી 6 બાદ થશે, અને એ રીતે 2t અને 3t આ બે વચ્ચેનો સરવાળો, આ બેનો સરવાળો કરશું તો આપણને મળશે 5t. હવે 36 માંથી 6 જાય એટલે વધશે 30, અને આ બાજુ છે 5t. આ 5 છે તે t જોડે ગુણાકારનો સંબંધ ધરાવે છે, બરાબરની આ તરફ જશે તો એ ભાગાકારનો સંબંધ ધરાવશે એટલે 5 નીચે છેદમાં આવે, 5 નો 30 જોડે ભાગાકાર કરો એટલે t બરાબર મળશે 6. તો આપણને s ને t માંથી પહેલા પહેલું તો t મળી ગયું કે t બરાબર મળે છે 6. હવે આ જે t ની કિંમત મળી છે એ t ની કિંમત 6 છે એને આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ. સમીકરણ 3 અહીં આગળ બોક્સમાં આપેલું છે, જુઓ s = 3 વત્તા t. તો એ આગળ સમીકરણ 3 માં મૂકતા s = 3 વત્તા t, આ તમારા s છે સમીકરણ 3 માં આપેલા હતા, એ 3 વત્તા t
ની કિંમત ઉપર 6 છે એટલે અહીંયા આગળ 6 લખી દેવાના 3 અને 6 બંનેનો સરવાળો આવશે s 9 તો ST સમીકરણ યુગમાં છે 9 6 અસ્તુ